રેલવે લાંબા અંતરના પ્રવાસીઓ માટે સસ્તીના આશીર્વાદ રૂપ મુસાફરી છે જેમાં નવસારી જિલ્લાનું નામ દેશ વિદેશમાં વિખ્યાત છે અને નવસારીના સાંસદ ગુજરાત ભાજપની ધૂરા સાંભળી રહ્યા છે તેમ છતાં પોતાના મત વિસ્તારના રેલવેના સ્ટોપેજ બાબતે ન્યાય અપાવવાથી શક્યતા નથી 20 લાખની વસ્તી ધરાવતા નવસારી જિલ્લામાં દેશ તમામ રાજ્યના લોકો ધંધા રોજગાર માટે આવીને અહીંયા વસ્યા છે જેમાં નવસારીના સ્થાનિક લોકો પણ મુંબઈ અને અમદાવાદ તરફ રોજગારી માટે મુસાફરી કરે છે લાંબા અંતરના આંતરરાજ્ય પ્રવાસ માટે પણ લોકો કરતા હોય છે લાંબા અંતરની ટ્રેનો માટે વારંવાર માંગ કરવામાં આવી રહી છે 7 વર્ષ જેટલો સમયગાળો વીતી જવા છતાં પણ માંગ સંતોષાય નથી જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કર્ણાવતી એક્સપ્રેસ રાજકોટ સિકંદરાબાદ જેવી ટ્રેનોની સાથે બીજી 8 જેટલી ટ્રેનોના સ્ટોપેજ માટે માંગ કરવામાં આવી રહી છે સ્ટોપેજ બાબતે ન્યાય કરશે ક્યારે મળશે તેની લોકો 7 વર્ષથી રાહ જોઈને બેસી રહ્યા છે નવસારી એ જિલ્લાનું વડુ મથક છે અને રેલવે જંકશન પણ છે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ માટે અહીંયા માંગ થઈ છે પરંતુ આજ સુધી ન્યાય મળ્યો નથી નવસારી જિલ્લાનું વડુ મથક નવસારી છે નવસારી જંકશન આવેલું છે નવસારીને આવવા જવા માટે ટ્રેનોની ઘણી સગવડ છે પણ એનું સ્ટોપેજ આપવામાં આવ્યું નથી ઘણી ભારતની અંદર ઘણા રાજ્યોમાં અવર જવા કરવા માટેના મુસાફરો પ્રવાસીઓ અહીં નવસારીની અંદર રહેતા હોય છે અને નવસારીની અંદરથી બીજા રાજ્યોમાં જવું હોય તો ઘણીવાર મુશ્કેલી પડે છે ક્યાં તો એને સુરત જવું પડે અથવા તો વલસાડ જવું પડે પણ નવસારીનું સ્ટોપેજ મળ્યું નથી નવસારી માટે અનેક રાજકીય નેતાઓએ પણ પ્રયત્ન કરેલા છે પણ હજી સુધી એનું જે સચોટ પરિણામ આવવું જોઈએ એવું સચોટ પરિણામ આવ્યું નથી અને હજી સુધી જે સ્ટોપેજો મળવા જોઈએ એવા સ્ટોપેજો મળેલા નથી એના કારણે ઘણા પ્રવાસીઓ અટવાઈ જાય છે અને એને મુશ્કેલીઓ પડે છે અને પ્રવાસીઓની મુશ્કેલીને ટાળવા માટે નવસારી જંકશનને ખાસ ટ્રેનનો સ્ટોપેજ આપવા જોઈએ કે જેનાથી ભારતની અંદર જુદી જુદી જગ્યાએ જતી વ્યક્તિઓને એની સગવડ પ્રવાસીઓને મળી શકે અને એના માટે રાજકીય નેતાઓએ પણ પ્રયત્ન કર્યા છે અને લોકોએ પણ પ્રયત્ન કર્યા મુસાફરોએ પ્રયત્ન કર્યા પણ હજી સુધી એનું કોઈ સચોટ પરિણામ મળ્યું નથી સંજયભાઈ શાહ વેસ્ટર્ન રેલવેનો હું DRECC મેમ્બર છું આપણા નવસારી રેલવે સ્ટેશને છેલ્લા આમ ગણ જોઈએ તો 8-10 વર્ષથી અમુક જે અગત્યની ટ્રેનો છે એની માંગ સતત ચાલી આવી છે પણ હજુ સુધી એના સ્ટોપેજ મળ્યા નથી એ જ બાબતે આપણે જોઈએ તો આણંદ નડિયાદ એવા બી વલસાડથી સ્ટેશનોને એ ટ્રેનોને સ્ટોપેજ મળી ગયા છે તો નવસારીને કેમ નથી મળતા આપણા અહીંયા અગ્રણીઓનું પણ વર્ચસ્વ છે આજે દિલ્હીની અંદર તો એ પણ જો ત્યાં રજૂઆત થાય તો જરૂર આપણને સ્ટોપેજ મળે અમે અવારનવાર DRM GM ની પણ મુલાકાત કરીએ છીએ એમનો પણ અમને ત્યાં સારો સાથ સહકાર મળે છે પણ એક જે દિલ્હી જઈને આપણું કામ અટકે છે જો એ નહીં અટકે તો આ સ્ટોપેજ જરૂર મળી જશે દરેક પ્રાંતના લોકોને અહીંયા પણ બહુ તકલીફ પડે છે કોઈએ સુરત જવું પડે છે વલસાડ જવું પડે છે તો આ બાબતે જો સ્ટોપેજ મળે તો ઘણો મુસાફરોને લાભ થઈ જાય ને આ તકલીફો પડતી દૂર થઈ જાય હાલમાં જો અગત્યની જે રજૂઆત હોય તો જેમ કે જયપુર બાંદ્રાની ટ્રેન છે નવસારીમાં માત્ર હમણાં બિઝનેસનો ડાયમંડનો બિઝનેસ જે થોડો ઘણો પણ જયપુરને લિંક સાથે ચાલી રહ્યો છે તે પણ અહીંયાથી જવા માટે લોકોને સુરત જવું પડે સુરત વહેલી સવારમાં ઉતારે તો અહીંયા આવવામાં બહુ તકલીફ પડે છે તો અમારા નવસારી ડાયમંડ એસોસિએશન જયપુર ડાયમંડ એસોસિએશને પણ વારંવાર લેટર આપ્યા છે પણ હજુ સુધી એનો કોઈ શાંતિ પેલો જે આપણી માંગ પૂરી થાય એવા કોઈ હજુ પ્રયાસ થયા નથી હજુ બી અમારા પ્રયાસ ચાલુ છે GM DRMને હાલમાં પણ અમે વલસાડ ખાતે રજૂઆત કરી છે ને આપણા સાંસદશ્રી બીજા જે અગ્રણીઓ છે એમને પણ આ બાબતે હજુ પણ રજૂઆત કરશું જો આ 3-4 ટ્રેનોના સ્ટોપેજ મળે તો નવસારી માટે બહુ સારું છે ને લોકોને પણ બહુ રાહત થશે તકલીફ નહીં પડશે